ભારત એ શ્રીલંકાને આ વર્ષે મદદ કરવામાં એટલે કે લોન આપવામાં પ્રથમ સ્થાને રહ્યું છે ત્યારે આ વિશે આપણે અહીં વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું આપણા પાડોશી દેશ એવા શ્રીલંકાની જી હા તમે જાણતા જ હશો કે હાલમાં શ્રીલંકાની હાલત ખૂબ જ કફોડી બની છે તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ પછડાઈ ગઈ છે જેને કારણે ભારત દ્વારા શ્રીલંકાને મદદ પણ કરવામાં આવી છે કે લોન આપવામાં પ્રથમ સ્થાને રહ્યું છે ત્યારે આ વિશે આપણે અહીં વિગતે વાત કરીએ વેરાયટી રિસર્ચ થિંક ટેન્ક અનુસાર ભારત ગંભીર રાજકીય તેમજ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે બે હજાર બાવીસમાં સૌથી મોટા કરજદાતાના રૂપમાં ઉભર્યું છે વર્ષ દરમિયાન ભારતે પોતાના પાડોશી દેશને સાડત્રીસ સાત કરોડ ડોલર ઉધાર આપ્યું છે રિપોર્ટ મુજબ એશિયા વિકાસ બેંક આ અવધિમાં શ્રીલંકાને છત્રીસ કરોડ ડોલરનું કરજ આપીને બીજું મોટું કરજદાતા બની ગયું છે ભારત અને એડીબી બંને મળીને આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન શ્રીલંકાને આવંટિત કુલ કરજમાં છોતેર ટકાનું યોગદાન આપ્યું છે વર્ષના પહેલા ચાર મહિનામાં શ્રીલંકાને વિભિન્ન સરકારો તથા સંસ્થાઓ તરફથી કુલ છન્નુ પોઈન્ટ આઠ કરોડ ડોલરનું કરજ આવત કરવામાં આવ્યું છે તેમાં સાડત્રીસ પોઈન્ટ સાત કરોડ ડોલર સાથે ભારત સૌથી આગળ છે શ્રીલંકા સ્થિત સ્વતંત્ર રિસર્ચ સંસ્થાન વેરાયટીએ કહ્યું કે શ્રીલંકાને કરજ આપવામાં એડીબી સૌથી મોટું બહુપક્ષીય સંસ્થાન રહ્યું છે વેરાયટી રિસર્ચ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ અને સરકારોને રણનૈતિક વિશ્લેષણ સાથે પરામર્શ આપવાનું કામ પણ કરે છે કોલંબો સ્થિત ભારતીય ઉચ્ચાયોગે કહ્યું કે આ વર્ષે શ્રીલંકાને ભારત તરફથી કુલ ચાર અબજ ડોલરની મદદ આપવામાં આવી છે જેમાં કરન્સીની અદલાબદલી પણ સામેલ છે આ વર્ષની શરૂઆતથી જ શ્રીલંકા ગંભીર નાણાકીય સંકટથી પરેશાન થઈ રહ્યું છે વિદેશી મુદ્રા ભંડારના અભાવમાં તે જરૂરી ખાવા પીવાની ચીજો તથા ઈંધણ સામગ્રી પણ ખરીદી નથી શકતું એવા સમયમાં ભારતે તેને ઈંધણ ખરીદવા માટે લોન સુવિધા પણ આપી છે જરૂરી ચીજોના ભાવ વધવાથી શ્રીલંકામાં આંતરિક અશાંતિ પણ પેદા થઈ ગઈ છે વ્યાપક સ્તર પર થયેલા હિંસા પ્રદર્શનો બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગવા માટે મજબૂર થવું પડ્યું હતું જોકે રાની વિક્રમસિંઘેની આગેવાની વાળી હાલની સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફ સાથે બે પોઈન્ટ નવ અબજ ડોલરની એક લોનની સમજૂતી કરવામાં સફળ રહી છે વિશ્લેષકોને આ હાલતમાં અમુક હદ સુધી સુધારો આવવાની આશા છે આમ આર્થિક સંકટનો સામનો કરી રહેલ શ્રીલંકા દેશને લોન આપવામાં ભારત આગળ રહ્યું છે